નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું અને ગુજરાત અને ભારતના વાતાવરણમાં પલટો આવવાનો છે આ હું કેમ કહી રહ્યું છું એ તમને આખું સમજાવું છે સંભાવનાઓ કેટલી છે ગુજરાતમાં થોડું વરસાદ પડવાની પણ સંભાવનાઓ છે અને ભારતમાં અત્યારે અમુક જગ્યાએ વરસાદ પડી પણ રહ્યો છે જેમ કે આ બધા જ વિસ્તારો આપણે જોઈએ તો બધા જ વિસ્તારોમાં બ્લુ કલર આપણને દેખાય છે બ્લુ કલર સૂચવે છે કે વરસાદ પડી રહ્યો છે કેમ વરસાદ પડી રહ્યો છે એનું મેઈન કારણ તમને બતાવું છે અહીંયા એક સાયક્લોનિક સિસ્ટમ બની રહી છે ને અહીંયા અમુક સાયક્લોનિક સિસ્ટમ એક બે બની રહી છે અને આ સાયક્લોનિક સિસ્ટમને કારણે આ બાજુની પવનની ગતિ અને એને કારણે અહીંયા બધી જ જગ્યાએ છૂટો સામાન્ય વરસાદ પડી રહ્યો છે ગુજરાતમાં પણ વરસાદ પડવાની કેમ સંભાવનાઓ છે તો કે અહીંયા ક્યાંક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે પવનની ગતિ છે એ આખી બદલાઈ છે પણ પાકિસ્તાનમાં બનેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કોઈ જ અત્યારે એટલી ભારે અસર ગુજરાતમાં નથી થઈ રહી આ બધા જ ઉપરના વિસ્તારો જે છે અહીંયા કાશ્મીર અને એ સાઈડના વિસ્તારો એ બધી જગ્યાએ હિમવર્ષા થવાની સંભાવનાઓ છે અને એ હિમવર્ષા અત્યારે થવી પણ જોઈએ ત્યાં અત્યારે ઠંડીનો પારો થોડો વધી ગયો હશે ગુજરાતમાં કેવું રહેવાનું છે તો આ અહીંયા ક્યાંક જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યું છે એની ક્યાંય અસર નહીં થાય પણ અહીંયા એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાત તારીખની આસપાસ બનવાનું છે એવું હવામાન વિભાગ કહે છે એટલે એ સંભાવનાઓ છે કે સાત તારીખે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે એની અસર ગુજરાત તરફ થઈ શકે છે જેમ કે બધા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ તરફ જશે એટલે અહીંયા જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યું છે આ તરફ જાય છે તો ઉપરના બધા જ પ્રદેશો

અને અહીંયા એક સિસ્ટમ બની રહી છે જે સાયક્લોનિક સિસ્ટમ છે આ જે સાયક્લોનિક સિસ્ટમ છે એના કારણે નીચે બધા જેટલા પણ પ્રદેશો છે એ બધા જ પ્રદેશોમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે સામાન્ય છૂટો છવાયો વરસાદ અને આ વાદળછાયું વાતાવરણ આપણને દેખાય છે જો કે અહીંયા ઉપરના જેટલા પણ વિસ્તારો છે ત્યાં બધે જ હિમ વરસાદ થવાની સંભાવનાઓ છે ગુજરાતમાં અત્યારે કોઈ જેવી સંભાવનાઓ નથી ગુજરાતમાં અત્યારે કંઈ નથી અહીંયા એક જગ્યાએ ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે જે સાત તારીખ પછી બનવાનું છે અને પવનો બધા આ તરફ લઈ જશે એટલે જેમ જેમ પવનોની ગતિ બદલાશે એ પ્રમાણે ગુજરાતનું હવામાન પણ બદલાશે અત્યારે વરસાદની કોઈ સંભાવનાઓ નથી પણ જો એ વાદળછાયું વાતાવરણ રહે છે એટલે ઓબ્વિયસલી છે હ્યુમિડિટી વધશે અને જો આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ થોડું મજબૂત હશે તો એના કારણે હ્યુમિડિટી પણ વધી જશે અને ગરમીના પારામાં પણ ગુજરાતમાં વધારો થશે એની સીધી કોઈ અસર નહીં થાય અહીંયા પણ એક સાયક્લોનિક સિસ્ટમ ઓમાન તરફ બની છે ને અહીંયા નીચેની સાઈડ એક સાયક્લોનિક સિસ્ટમ બની છે પણ એ બંને સિસ્ટમની સીધી અસર ગુજરાતને કોઈ નથી થતી એટલે ગુજરાતના વાતાવરણમાં પલટો ત્યારે આવશે ત્યારે સાત તારીખે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બને છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે સાથે સાથે જો વાદળો થોડા પણ નીચે છે તો એ કારણે સામાન્ય વાદળો છવાયો પણ પડી શકે છે ઠંડીનું અત્યારે ઠંડી તો હજી વાર છે આવવાની કારણ કે અહીંયાથી ધીરે ધીરે ઉપરથી વાત જે કરીએ આપણે કે હિમવર્ષા થવાની જે સંભાવનાઓ છે ઉપરથી જેમ વાત કરીએ અહીંયા ઉપરથી ધીરે ધીરે ઠંડી આવશે અને એ ઠંડી સારી એવી ઠંડી પડવામાં હજી દસ પંદર દિવસ બાકી છે એટલે જે આપણે શિયાળાની ઠંડી કહીએ એવી ઠંડી अजी गुजरात में नहीं थे पर हाँ वेस्टर्न डिस्टेबल्स ने कारण एक बरसात पड़ी शक्के से हवामान विभाग सो आगे ही करे से तीस सांबड़ी। गुजरात के लिए इतना ज्यादा होने का संभावना नहीं है, आ, लेकिन हो सकता है कि दो दिन का बाद एक खाट डिग्री गच सकता है। मैचिंग एमिनिमम डंपेचे।